ગુજરાતી કલાકારો અને ગુજરાતની ટ્રેન્ડિંગ ખબરો માટે અમારી ચેનલ ગુજરાતી ટ્રેન્ડને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરો જેથી તમે જોઈ શકો વિડીયો સૌથી પહેલા. નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. હાલાકા વિશ્વમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે અને આપણા ભારતના અને આપણા ગુજરાતમાં પણ આ કોરોના વાયરસને કારણે હાલ લોકડાઉન કરવામાં આવ્યું છે. મિત્રો, કોરોના વાયરસ એવો છે કે જે કોઈ નેતાઓને પણ નથી છોડ્યા. વિશ્વના કેટલા મોટા મોટા નેતાઓને પણ આ કોરોનાનો ચેપ લાગી ચૂક્યો છે. જ્યારે હાલ સમાચાર આવી રહ્યા છે કે અમદાવાદના એક ધારાસભ્યને પણ આ કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. હા મિત્રો, તમને જણાવી દઈએ કે અમદાવાદના કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાને આ વાયરસનો ચેપ લાગ્યો છે. હાલ આપણા ગુજરાતમાં આ વાયરસ બેકાબુ થતો જાય છે અને રોજ નવા નવા આ વાયરસના મામલાઓ સામે આવતા જાય છે. ગુજરાતમાં સૌથી વધુ આ વાયરસના કેસ અમદાવાદમાં આવ્યા છે. જ્યારે હવે અમદાવાદના એક ધારાસભ્યને પણ આ વાયરસનો ચેપ થતાં હાહાકાર મચી ગયો છે. ત્યારે મિત્રો, તમને ખબર હશે કે આ વાયરસ કોઈને અડવાથી, હવાના સંપર્કમાં આવવાથી આ વાયરસ ફેલાય છે. ત્યારે મિત્રો, તમને જણાવી દઈએ કે જે ધારાસભ્યને આ વાયરસ થયો છે, આ વાયરસનો ચેપ લાગ્યો છે, એ ધારાસભ્ય આપણા ગુજરાતના ઘણા બધા મોટા મોટા નેતાઓને મળ્યા હતા. ગઈકાલે ઇમરાન ખેડાવાલાની મીટિંગ હતી. ગુજરાતમાં મોટા મોટા નેતાઓને આ મીટિંગમાં બોલાવવામાં આવ્યા હતા. આ મીટિંગમાં આ કોરોના વાયરસને કઈ રીતે કાબૂમાં કરવો તે માટેની આ મીટિંગ હતી. પરંતુ જે ધારાસભ્ય મીટિંગમાં ગયા હતા એ ધારાસભ્યને જ કોરોના વાયરસનો ચેપ લાગ્યો હતો. અને ઘણા બધા નેતાઓ એકસાથે કારમાં બેસી, જે ઇમરાન ખેડાવાલાને આ વાયરસનો ચેપ લાગ્યો છે એ ધારાસભ્ય સાથે કારમાં બેસી અને જ્યાં મીટિંગ હતી તે સ્થળે ગયા હતા. અને મીટિંગમાં જઈને પણ તેઓ ઘણા બધા નેતાઓને મળ્યા હતા, જેમાં આપણા મુખ્યમંત્રી વિજય રૂપાણી, નીતિન પટેલ અને પ્રદીપસિંહ જાડેજાને પણ મળ્યા હતા. તો આવી રીતે હાલ આ બધા નેતાઓને પણ આ કોરોનાનો ચેપ લાગી શકે છે. હાલ મિત્રો, એવું જાણવા મળી રહ્યું છે કે જે આ ધારાસભ્ય છે જેમને આ વાયરસનો ચેપ લાગ્યો છે, તેઓ જેને જેને પણ મળ્યા હતા એ બધા જ લોકોને હાલ ક્વોરન્ટાઇનમાં મૂકવામાં આવી રહ્યા છે. એટલે કે આ નેતાઓ હવે 14 દિવસ સુધી કોઈને પણ નહીં મળી શકે, તેમને અલગ જ રૂમમાં રાખવામાં આવશે, જેમાં હાલ વિજય રૂપાણી, નીતિન પટેલ અને પ્રદીપસિંહ જાડેજાનો પણ સમાવેશ થાય છે. તો બસ મિત્રો, અમારા આ વિડીયો માટે આટલું જ. વિડીયો ગમે તો લાઇક કરો, શેર કરો. હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલને.